ભરૂચના સામાન્ય પરિવારની ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સ્નેહા બાબરિયાએ ઊંચી ઉડાન ભરી અનેક દર્દીઓની સારવાર કરી સાજા કરી સેવા યજ્ઞ આરંભ્યો છે। સામાન્ય રીતે આજકાલ દેશમાં બ્રેઇન પેરાલિસિસ પેરાલિસિસ સહિત લકવો જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે। આ બીમારીના કારણે માનવીના શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે, જેની સારવાર માટે આજે પણ કેટલાય લોકો અચકાતા હોય છે તો કેટલાય હળવાશમાં લઈ તે ગંભીર સમસ્યાનું સર્જન કરે છે। આ બધા વચ્ચે ફિઝિયોથેરાપીની સારવાર માટે સંઘર્ષ કરી સફળતા સુધીની સફર ભરૂચના સામાન્ય પરિવારમાંથી આવતી ડોક્ટર સ્નેહા બાબરિયાએ ખેડી તેઓ આજ સુધી અનેક દર્દીઓને સાજા કર્યા છે। સ્કૂલમાં અભ્યાસ દરમિયાન હેન્ડીકેપ દર્દીને જોઈ ફિઝિયોથેરાપી ડોક્ટર બનવાની પ્રેરણા લઈ આજે ડોક્ટર સ્નેહા બાબરિયાએ અનેક દર્દીઓ સુધી પહોંચી જઈ તેઓને સાજા કરવાનો સંકલ્પ લીધો છે। દિવસ દરમિયાન 5 જેટલા દર્દીઓને ફિઝિયોથેરાપીની સેવા આપતા ડોક્ટર સ્નેહા ગરીબ અને સામાન્ય પરિવારના દર્દીઓને મફતમાં સારા કરવાની પણ નેમ લીધી છે। તેઓએ માત્ર એક વર્ષના જ સમયમાં તેઓએ 30થી વધુ દર્દીઓને ક્લિનિક ઉપર પ્રેક્ટિસ કરાવી તેઓને સારવાર કરી સાજા કર્યા છે। ભરૂચ જિલ્લામાં ડોક્ટર સ્નેહા બાબરિયાની આ અનોખી સેવા આજે અનેક પરિવારોના સદસ્યો માટે આશીર્વાદ સમાન બની છે। જીવનમાં બીજાનું દર્દ દૂર કરવાની નેમ સાથે ડોક્ટર સ્નેહા બાબરિયા જણાવે છે કે તેઓનું સપનું છે કે તેઓએ આગામી સમયમાં એક સારું લકવાનું દવાખાનું કાર્યરત કરવું છે, જેથી કરી તેઓ ભરૂચ સહિત રાજ્યના લોકોને આ પ્રકારની સમસ્યામાંથી વહેલી તકે સાજા કરી હરતા ફરતા કરી શકે અને એક ખુશાલ જીવન જીવવાની શરૂઆત કરાવી શકે તેવી છે। હાઈ બ્લડ પ્રેશરના કારણે બીપી વધવાના કારણે તેમનું એક બાજુનું આખું અંગ રહી જાય છે, એમાં સેલ મતલબ જે આપણા મગજના જે કોષ આવે તે બધા ડેથ થઈ જાય છે। એટલે માણસને અમુક વખત ખબર પણ નથી હોતી કે મારે કેવી રીતે વાત કરવાની છે, એમની મેમરી લોસ થઈ જાય છે, વિઝનમાં પ્રોબ્લેમ આવે છે, હિયરિંગ મતલબ સાંભળવામાં તકલીફ આવે છે, એમને અમુક વખત પેશન્ટ અચાનક રડે, અમુક વખત હશે, એટલે માનસિક રીતે પણ પેશન્ટ બહુ જ પીડાય છે। જો આપણે ફિઝિકલી મતલબ આપણને શારીરિક પ્રોબ્લેમ હોય કે ચાલો આપણને સાંધાનો દુખાવો છે કે કમરનો દુખાવો છે તો આપણે જાતે પણ હેન્ડલ કરી શકીએ છીએ, પરંતુ આ બધા બ્રેઇન સ્ટ્રોકવાળા પેશન્ટોને કેવું હોય કે એ લોકોના મગજ પર જ ડાયરેક્ટ અસર થઈ જાય, એટલે એમને સમજાવવા અને એમને ટ્રીટ કરવા ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ। તો આવા ઘણા બધા પેશન્ટો અહીં રહે છે અને અમે મારો સ્ટાફ ખૂબ જ મહેનત કરીએ છીએ કે તે લોકો પહેલાં જેવું લાઈફ જીવી શકે, એમના હાથનો યુઝ કરી શકે, પગથી ચાલી શકે। અને બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ શું હોય છે કે તમને બોલવામાં ડિફિકલ્ટી થાય, મોડું લથડાય, તમારા હાથમાં વીકનેસ આવે, આ બધા બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો છે। અને જો રેગ્યુલર તેમાં તમે મેડિકલ સર્વિસ લો, મેડિકલ હેલ્પ લો, તો તમે પહેલાં જેવું જીવન જીવી શકો છો। શું છે, ટ્રીટમેન્ટ નહીં, રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી લકવાના પેશન્ટો સારા થાય છે। તમે 1 કલાકની ફિઝિયો કરાવશો તેનો કોઈ મતલબ નથી, એ લોકોને પ્રેક્ટિસ, તમે આપણે કેવું હોય કે ચલો નાના છોકરાને 1 લખતા આપણે શીખવાડીએ, પણ એ લોકોને કેવું કે 15-20 દિવસ થાય કે તમે એકડો લખો ત્યારે તમારું મગજ શીખે કે આને 1 કહેવાય। એવી રીતે સેમ વસ્તુ પેરાલિસિસમાં છે, તમારે 1 ને 1 વસ્તુ એ લોકોને 50 વાર કે 100 વાર રિપીટ કરાવી પડે ત્યારે એમના મગજમાં ફિટ થાય છે કે મારે હાથને આ મૂચકવો છે કે મારે વાળવો છે, એટલે આ વસ્તુ છે। એટલે મને ખૂબ જ પ્રેરણા મળી અને એમાં શું હતું કે મારા ઘણા બધા પેશન્ટોના ઘરે એક પેશન્ટને જો લકવો થાય ને તો બાકીની આખી ફેમિલી હેરાન થાય, બધું જ એમનું બેડમાં હોય, શૌચની ક્રિયા હોય કે તમે ગમે તે સમજો કશે ફંક્શનમાં જવું હોય તો કોઈ જઈ ના શકે, એટલે એ લોકો મેન્ટલી અંદર ઇન્વોલ્વ થઈ જાય આખા। હવે જો મારા ફેમિલીમાંથી કોઈકને થયું હોય, મારા મધરને કે ફાધરને, તો મારું તો ધ્યાન બધું એનામાં, ના મારામાં લઈ શકું કે ના મારા કામમાં, એટલે આ જે વસ્તુ હતી ને એને મને પ્રેરણા આપી છે કે બધાથી પહેલી વસ્તુ છે બધા રોગ ચાલે, કેન્સર બી ચાલી જાય, હાર્ટનું પણ ચાલે, પણ જો માણસ બેડ રેસ્ટ હોય પથારીમાં, કોઈના પર નિર્ભર રહેવાનું આવે, એ આ દુનિયામાં બધાથી ખરાબ વસ્તુ છે, એટલે આવું ના હોવું જોઈએ। એટલે મારાથી બનતી ટ્રાય કરું છું કે હું જેટલાને પણ સારા કરી શકું એટલા હું કરીશ। સામ અહીંયા એવું છે કે હું અહીંયા 2 પેશન્ટો ફ્રી વાળા લઉં છું અને હોમ વિઝિટમાં એવું છે કે હું જે ગરીબ લોકો છે એવા મહિનાના 2-4 પેશન્ટ કે એમને ત્યાં જઈને ફ્રીમાં સારવાર આપી દઉં છું,
એટલે એવા પેશન્ટોને વિનંતી છે કે આવીને મને નામ લખાવી દે, કેમ કે આ કેવું છે કે એક પેશન્ટ પાછળ મારો 1 થી 2 કલાક જાય, એટલે હું દિવસના કઈ 15-20 પેશન્ટ ના લઈ શકું. અને મારે ક્લિનિકમાં પણ જોવાનું હોય, ક્લિનિકમાં પણ ઘણા બધા એવા પેશન્ટ આવે જે ગરીબ વર્ગના હોય, એટલે મારે એ લોકોનું પણ જેટલું ઓછું થાય એટલું હું કરી શકું છું.